એક વખત ગુનેગાર ભારતની ધરતી છોડી દે અને વિદેશમાં સ્થાયી થઈ જાય એટલે તે માનતો હોય છે કે હવે ભારતના કાયદા તેના સુધી પહોંચી શકતા નથી હા આવા જ એક શખ્સની વાત કરી છે જે દુબઈ છે અને દુબઈની આસપાસના દેશોમાં ફરી રહ્યો છે તેવું માની રહ્યો છે કે ભારતની પોલીસ તેના સુધી નહીં પહોંચે પણ ગુજરાતની પોલીસે તેના ગીરેબાન ઉપર હાથ નાખવાની તૈયારી કરી લીધી છે આજે તે ગુનેગારની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા મારે એક એવા ગુનેગારની વાત કરવી છે કે જેણે ખાસ કરી દુબઈમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે અને જુગારમાં તે રાજા કહેવાય છે સાઉદી અરબના ભલે શેખ અલગ હોય પણ સાઉદી અરબના દેશોની અંદર આ જુગારનું સામ્રાજ્ય ઊભું કરનાર ભારતીયનું નામ છે અમિત મજેઠિયા અને અમિત મજેઠિયા અવારનવાર વિડીયો બનાવી ભારતની વિવિધ એજન્સીઓને પડકાર ફેંકે છે કે તમે તમારા કાયદા પ્રમાણે મને પકડી શકતા નથી કારણ કે હું જે જુગાર રમાડું છું એ જુગાર કાયદેસર છે કે ગેરકાયદેસર છે હજી ભારતની સરકાર નક્કી જ કરી શકી નથી પણ હવે ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે અમિત મજેઠીયા તરફ જતા રસ્તાઓને બંધ કરવાની શરૂઆત કરી છે અને તેના ભાગરૂપે જ બે મહિના પહેલાં રાજકોટમાં એક દરોડો પડે છે એક ગુનો નોંધાયો છે તેની તપાસ શરૂ થાય છે આરોપીઓની પૂછપરછ શરૂ થાય છે અને આ પૂછપરછમાં પચીસ આંગળીયા કંપનીઓના નામ ખુલે છે જ્યાંથી રોજના કરોડો રૂપિયા ભારતની બહાર દુબઈ અને દુબઈના આસપાસના દેશોમાં જતા હતા જેનો છેડો અમિત મજેઠિયા સુધી પહોંચ્યો છે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમે ઇન્કમટેક્સને સાથે રાખીને દરોડા પાડ્યા અને આ દરોડામાં અઢાર કરોડ કરતાં વધુ રોકડ અને એક કિલો કરતાં વધુ સોનું મળ્યું છે ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને એટલા માટે સાથે રાખવામાં આવ્યા હતા કારણ કે જ્યાં પોલીસના હાથ ટૂંકા પડતા હતા ત્યાં ઇન્કમટેક્સ અને ઈડીએ તમામ એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે અને આ બધા જ એકાઉન્ટ્સના પૈસા દુબઈ જઈ રહ્યા હતા જેની પાછળ મુખ્ય માણસ અમિત મજેઠિયા હોવાનું કહેવાય છે અને એટલે જ ગુજરાત સિયાળી ક્રાઈમ બ્રાન્ચ તે દિશામાં કડક કાર્યવાહી કરી રહી છે હજારો લોકોના બનાવટી એકાઉન્ટ ખોલવામાં આવે અને બનાવટી એકાઉન્ટ ધારકોને મહિને બે પાંચ હજાર રૂપિયા આપી તેમાં આ કાળું નાણું જમા થાય અને પછી તે સફેદ થાય અનેક ખાતાઓમાં ફરી તેની કરોડોની રોકડ હવાલા દ્વારા દુબઈ પહોંચી જાય તો હવે વિદેશમાં મજા કરતા ગુનેગારો તૈયારી રાખજો આજે નહીં તો કાલે ગુજરાત પોલીસ તમને હાથ કડી પહેરાવી પ્રેમથી ભારત લાવશે અને તમે ભારતની એજન્સીઓને જે પડકારી છે તેની કિંમત તમારે ભારતની ધરતી ઉપર ચૂકવવાની આવશે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો આ જ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અત્યારે મને અને મારા સાથી ચિત્રક ખત્રીને રજા આપો હું ફરી એક નવા વિષય સાથે તમારી પાસે પાછો આવું છું નમસ્કાર